બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના છેવાડે આવેલા ગામના લોકો હવે કેન્દ્ર સરકારની મનરેગા યોજના અંતર્ગત મજૂરી મેળવી પોતાનો પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. આમ તો મનરેગા યોજનાના કામોની વાત આવે તો શરૂઆત ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે થતી હોય છે. જો કે આ વર્ષે લોકડાઉનનો કપરો સમય હોવાથી લોકોની રોજગારી બાબતે ભારે હાલાકી પડી છે. આજે ધાનેરા તાલુકાના છેવાડે આવેલા ગામોમાં મનરેગા યોજનાના કામો થકી જરૂરિયાતમંદ પરિવારો માટે આ યોજના ભારે અસરકારક સાબિત થઈ રહી છે. હાલના ઉનાળાના સમય દરમિયાન કાળઝાળ ગરમીમાં પણ શ્રમિકો પરિવાર કેન્દ્ર સરકારની મનરેગા યોજના અંતર્ગત રોજગારી મેળવી રહ્યા છે. ધાનેરા તાલુકાના જનારી ગામમાં પાણીની વિકટ સમસ્યા છે. જે ખેડૂતો વર્ષ દરમિયાન ખેતીમાં મબલક પાક લઈ સારી આવક મેળવતા હતા તે પરિવારો અત્યારે પાણી વગર મનરેગા યોજના અંતર્ગત રોજગારી મેળવી રહ્યા છે. ધાનેરા તાલુકાના ગામડાની હાલત દિવસે દિવસે ખરાબ થઈ રહી છે. વરસાદના એક એક ટીપાને પણ ગ્રામજનો સંગ્રહ કરી રહ્યા છે. ચરાલી ગામે 50 થી પણ વધારે શ્રમિકો વરસાદી પાણીનો સંગ્રહ થાય તે માટે મનરેગા યોજના અંતર્ગત પાળો બાંધી રહ્યા છે અને આ રોજગારી આવતા દિવસોમાં પણ પાણી મળી રહે તેવી માંગ પણ શ્રમિકો કરી રહ્યા છે. અમારે ધાનેરા તાલુકામાં પાણી ઓછું છે પણ અમારે ગામડા ધાનેરાથી રાજસ્થાનમાં ભળે છે ગામડું જનાલી ગામે પણ પાણી અમારે નથી. પણ આ નરંગારો ગામ ચાલુ છે તો આને માથે અમારે 5-6 જણા ઘરપૂરતું ખાવાવાળા પણ આ ધંધો નરંગારો ગામ ચાલુ કરો ને તો સારું રહે તો અમારે પોષણ હેડ્યું જાય. પણ અમારે પાણી નથી પણ આ નરંગારો ગામ ચાલુ રાખવાનું અને રોજગારી અમારે મળે પણ તો આ એટલો કે હો દાડા પણ થોડા દાડા વધારે આવતા તો હો દાડામાં તો 5-6 જણા મજૂર ઘરલા ખાવાવાળા અમને છોકરા પણ કોઈ હેડતું નથી. પણ ખરેખર 200 દાડા થયા હોય તો અમારે રોજગારી અમારે મળે રહે નરંગારો ગામ ચાલુ રાખો. પહેલાં કે અમારે નરંગારો ગામ ચાલતો હતો પણ બંધ થયો તો અમારે વીત્યા હતા પણ અમારે આ રોજગારી સારી મળે. હમણાં કેટલા દાડાથી ચાલુ હમણાં લગભગ 2 મહિનાથી ચાલુ પગાર 200 રૂપિયા આવે પગાર 200 રૂપિયા અમારે થોડું કમ પડે પણ તો એ રડી છે પણ થોડું રોજગારી માં વધારે દાડા થોડા વધારે તો સારો રહો. ધાનેરા તાલુકાના તાલેગઢ ગામમાં પણ આ જ હાલત જોવા મળી હતી. અહીં તો પુરુષ સાથે 60 જેટલી મહિલાઓ પણ ચોકડી ખોદી રોજગારી મેળવી રહી છે. જે ધાનેરા તાલુકામાં હરિયાળો પાક લેરાતો હતો તે ધાનેરા તાલુકામાં હવે લોકો મજૂરી માટે પણ આમ તેમ ભટકી રહ્યા છે. વડીલ વૃદ્ધ યુવાન સૌ સાથે મળી મનરેગા યોજના અંતર્ગત કામ કરી રહ્યા છે. હાલના કપરા સમયમાં એકમાત્ર રોજગારી આપતું માધ્યમ જો કોઈ હોય તો તે છે મનરેગા યોજના. અત્યારે તાલેગઢ ગામમાં 60 જેટલી મહિલાઓ સાથે મળી 45 ડિગ્રી તાપમાન વચ્ચે પોતાના બાળકોને સાથે રાખીને મજૂરી કરી રહી છે. સાહેબ મારે આ કામ સારું છે, બધું સારી રીતે હેડે, બધે હળી મળીને કામ કરીએ છે. પણ અમારા ગામમાં યાત્રું હે કે પાણી બીજું નથી તે મજૂરી કરી અને આખો દિવસ ચાલ્યા રહે મારે અને આ કામ કીધાથી મારે સારું મળે. બરાબર ખેતીવાડીમાં મારે પાણી નથી, ખેતીવાડીમાં આ વરસાદ વરે તો ઉગે પછી કોઈ હે નથી. કેટલી મહિલાઓ એ કામ કરો તમે? અમે 2 મહિના વિરોધ કામ કરીએ છે અને મારે કોઈ વાત ચિંતા નહીં, મારે સારું સારું હેડે. કેટલો પગાર મળે દાડાનો? 200 રૂપિયા હાજરી મળે. બરાબર. અને કયું ગામ કેવા? તાલીગઢ ગામમાં 200 હાજરી મળે, આખો દિવસ કામ કરે, હસી મજાક ને રીએ, શાંતિથી કામ હે, મારે બધું રીતે સારું હોય. ધાનેરા તાલુકાના પાણી વગરના ગામોમાં સરકાર દ્વારા હજુ વધુ યોજના તેમજ રોજગારી ઊભી કરવા માટે કામ કરવામાં આવે તે ખૂબ જરૂરી છે, જેથી પાણી વગર કફોડી સ્થિતિમાં મુકાયેલા અહીંના લોકોને રોજગારી મળી રહે.